केशोद भाजप नगर पालिका ना प्रमुख ना घर पासे पानी भराई जता पानी ना निकालनी कोई जगह न होवाथी कांग्रेस शहर प्रमुख समीर पंचाणीए गंदगी साथे पोते त्रिकम द्वारा खोदीने पानी नो निकाल कर्यो हतो। आ पानी भरावाथी दुकानदारो तेमज शहरीजनो ने खूब ज मुश्किलियो वेठवी पड़ी छे। आ वरसाद तेमज कोरोना नी महामारी वच्चे गंदगी मच्छरो तेमज रोगचाळो फैलाय तेवी शक्यता छे। अहेवाल मयूरी मकवाणा केशोद। હું સમીરભાઈ પાચાણી કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે કેશોદના વોર્ડ નંબર 1માં આલાપ કોલોની મેઇન રોડ ઉપર આજે મેં 9/6/2020માં એક અરજી અહીં આપી હતી કે આ આલાપના મેઇન રોડ ઉપર આજે ઘણા સમયથી વરસાદનું અને વપરાશનું પાણી આ રોડ ઉપર ભરાય છે। આ રસ્તો માંગરો રોડથી વેરાવળ રોડને જોડતો આડો માર્ગ પણ છે। અહીંથી ને વાહનોની અવર જવર પણ વધુ થાય છે। અહીંથી ને પ્રમુખ નગરપાલિકાના પ્રમુખનું ઘર પણ 50 મીટરના અંતરે જ આવેલું, છતાં અવારનવાર લોકોએ અને અમે પણ રજૂઆત કરવા છતાં આ તંત્રએ કાંઈ ધ્યાન ન દીધું। ચીફ ઓફિસરને મેં મૌખિક રજૂઆત અને મારી અરજી આપીને રજૂઆત કરેલી કે ભાઈ 2 દિવસમાં આનું તમે નિરાકરણ કરો, નહીતર હું શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું અને લોકો આ રોડનું તોડી અને અમે પાણીનો નિકાલની વ્યવસ્થા કરશું। આજે એ બાબતે કાંઈ પણ કાર્યવાહી ન થતાં હું અને અહીંના સ્થાનિક લોકો દ્વારા અમે આ ગટરમાં જે રોડનું પાણી ભરાય છે તેમનો નિકાલ કરવા માટે અમે બધા અહીંયા આવ્યા છીએ। આગળના દિવસોમાં જ્યાં જ્યાં પણ આ કેશોદમાં જ્યાં પણ આવી જરૂરિયાત હશે ત્યાં કેશોદના વિરોધ પક્ષ તરીકે આજે અમે અમારી કામગીરી નિભાવશું અને આવતી ચૂંટણીમાં આવા તમામ મુદ્દાઓ સાથે નગરપાલિકાની હમણાં જ ચૂંટણી આવે છે ત્યારે અમે આ બધી વસ્તુને લઈ અને ભારતીય જનતા પાર્ટીને ધોબી પછડાત આપશું। બસ એ જ જય હિન્દ જય ભારત જય જય ગરવી। હું જયદીપભાઈ ડોડિયા કેશોદની અંદર આલાપ કોલોનીમાં મારું રેસિડન્ટ છે અને આ પાણીમાંથી આલાપ કોલોનીના તમામ નાગરિકો દરરોજ પાણીમાં અવર જવર કરે છે અને બૈરા કેશોદ સિટીની અંદર અટાણું કરવા જતા હોય અને હાલીને જતા હોય અને સાઈડમાંથી વાહન નીકળે એટલે બૈરાઓના કપડાં પણ બગડેલ છે અને એ બાબત માથાકૂટ પણ થઈ ગયેલી છે। અમે લોકોએ આવી અને 1-2 જણાને સમજાવેલા કે ભાઈ આ પાણીનો નિકાલ નગરપાલિકાને અમે રજૂઆત કરશું અને નગરપાલિકા આ પાણીનો પ્રશ્નનો હલ કરશે। એવી બાબતમાં અમને જાણવા મળ્યું કે કોંગ્રેસ તરફથી નગરપાલિકાના ચીફને પ્રમુખને અને કર્મચારીગણ અને નગરપાલિકાના પદાધિકારીઓનો બધાને રજૂઆત કરવા છતાં આજ સુધી આ પ્રશ્નનો નિકાલ નથી આવેલો। હું યોગેશ સાવલિયા નગરપાલિકા પ્રમુખ કેશોદ। હવે આજ રોજ જે આલાપ કોલોની મેઇન રોડ ઉપર જે રોડ ડેમેજ કરવામાં આવ્યો છે એની રજૂઆત મારી પાસે કરવામાં આવી હતી। 2-4 વ્યક્તિઓ આવ્યા હતા મારી પાસે, પણ મેં ત્યારે એને એવું કીધેલું હતું કે ભાઈ ભૂગર્ભ આ વરસાદનું પાણી છે ભૂગર્ભ ગટરમાં નાખી શકતા નથી, સરકારી ધારાધોરણ મુજબ વરસાદી પાણીનો નિકાલ નથી, એ માત્ર ને માત્ર વેસ્ટેજ પાણીના નિકાલ માટે જ છે અને આ પાણીના નિકાલ માટે આગળ ભરાતું અમે થોડુંક અમારી પાસે વ્યવસ્થા થઈ હતી ત્યારે મેં થોડું ડામર નખાવીને કરાવ્યું હતું। આવતા સમયમાં પાછો જે માંગરો રોડ લગી અમે કરાવી દેવાના હતા, પણ હવે આ શહેર કોંગ્રેસ પ્રમુખ અને બધાએ રોડ ડેમેજ કરે છે તો આ કેટલી અંશે વ્યાજની વાત છે અને આ ચૂંટણી આવે છે એટલે આ લોકો અત્યારે આવી નીકળ્યા છે, બાકી આ લોકોને બીજી કાંઈ પબ્લિકની પડી નથી। બાકી હું પણ ત્યાં જ રહું છું, મારે ત્યાંથી 4-5 વાર નીકળવાનું હોય છે આખા દિવસ, મને ખબર છે। આની પહેલાં લગભગ 500 મીટરમાં પાણી ભરાતું ત્યારે આ ભાઈ કઈ કહેતા શહેર કોંગ્રેસ પ્રમુખ, આનાથી આગળની શેરી લગી પાણી ભરાતું હતું ત્યારે ક્યાં હતા શહેર કોંગ્રેસ પ્રમુખ? માત્ર ને માત્ર ચૂંટણી અને ઇલેક્શન ને હિસાબે જ આ લોકો અત્યારે હાલી નીકળ્યા છે લે દઈને બધા। આગળની કાર્યવાહીમાં પાણી માટેનો અમે આયોજન કરેલું છે, અમારું ડામરનું કામ ચાલુ થશે એટલે એમાં જે ઉપાડન થશે એ થઈ જશે, બાકી આ રીતે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવી એ કોઈ વ્યાજબી વાત નથી અને આમાં કાયદેસરના જે કાંઈ કાયદેસરના પગલાં ભરવાના થશે એ અમારા લેવલથી ભરાશે અને જે કાંઈ પ્રક્રિયા કરવાની થશે અમારા એન્જિનિયર અને બધા કરશું। આ ગટર છે એ માત્ર ને માત્ર વેસ્ટેજ પાણીની જ છે, કોઈ વરસાદી પાણીની નિકાલ નથી આમાં।